દાહોદમાં ફરી એક જર્જરિત શાળા મળી આવી. સરકારની શિક્ષણની વાતોને ખોખલી સાબિતી કરતી વધુ એક શાળા. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાડીવારની સગમ પાટડી પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓમાં ગંગા જમના વહેતી જોવા મળી. આ શાળાના તમામ ઓરડાઓમાં પાણી ટપકે છે અને દિવાલો તેમજ કોલમ દીમ પણ તૂટેલી હાલતમાં 2006 થી શાળાના આચાર્ય દ્વારા આ બાબતની જાણ શિક્ષણ અધિકારીને કરવા છતાં આજ દિન સુધી કોઈ સુરક્ષાના પગલાં ન લેતા એસએમસી સભ્યો દ્વારા બાળકોને ચાલુ શાળાએ ઘરે મોકલવા પડ્યા. સરકાર શિક્ષણની નીતિઓમાં સતત સુધારા વધારા કરે છે તો શાળાના બાંધકામમાં પણ કરવા જોઈએ. જો શાળા સારી હશે તો શિક્ષણ પણ સારું જ હોય. આવી હાલતમાં શાળાનો સ્ટાફ બાળકોને સુરક્ષા આપે કે શિક્ષણ ધોરણ 1 થી 8 ધોરણના તમામ બાળકોને ઓટલા ઉપર શિક્ષણ આપવા મજબૂર થયા શિક્ષકો. રિપોર્ટર અભયસિંહ રાવલ, દાહોદ. આજરોજ તારીખ 29/8/2024 સગમ પાટડી પ્રાથમિક શાળા, જે તે સ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર જે સ્કૂલના ઓરડાઓ છે જર્જરિત હાલતમાં છે અને જે સ્કૂલમાં બાળકોને બેસવા માટે કોઈ પણ પ્રકારની સગવડ નથી, ઉપરથી પાણી બધા ઓરડામાં ટપકે છે. તો આજે અમે જે વાલી અને એસએમસી બોડીના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ દ્વારા એક ડિસિઝન લેવામાં આવ્યું છે કે જે તે સ્કૂલની અંદર વ્યવસ્થા ના થાય બેસવા માટેની, ત્યાર સુધી બાળકોને અમે સ્કૂલની અંદર મોકલવામાં આવશે નહીં. અને જે તે કદાચ હાનિ થાય તો એને જવાબદાર કોણ? આજે અમે મધ્યાહન ભોજન પછી જે બાળકોને ઘરે મોકલવાનો જે નિર્ણય લીધો છે વાલીગણ દ્વારા અને સ્ટાફગણને ચર્ચા કર્યા પછી.